अपडेट आप तो अवसर नाख्या ने भरत बोगरा वच्चे बोलाचाली थई होवानी विगतो मळी रही छे। जो के आ हाल आ जे बाबते विगतो मळी रही छे प्रमाणे अवसर नाख्या ने भरत बोगरा वच्चे आ मतगणतरी शुरू थाय पहेला ज आखरे बोलाचाली थई होवानी विगतो मळी रही छे। जसदणी मॉडल स्कूल खाते मतगणतरी चाली रही छे अने એ વખતે આખરે બોલાચાલી ની વાત પણ સામે આવી રહી છે। જો કે પરિણામો વખતે આવો ઉહાપો સામે રીતે જોવા મળતો હોય છે, પરંતુ અવસર નાખ્યા કે જે આ વખતે અહીં કોંગ્રેસના ઉમેદવાર છે, બીજી તરફ ભરત બોગરા જે ગઈ વખતે આખરે ભાજપ તરફથી અહીં ઉમેદવારી કરી રહ્યા હતા, પરંતુ મતગણતરી શરૂ થાય પહેલા જ મતગણતરી ને મુદ્દે જ આખરે બોલાચાલી શરૂ થઈ ગઈ। વધુ વિગતે વાત કરી રહ્યા છે મોહિત ભટ્ટ, જોડાઈ રહ્યા છે અમારી સાથે। મોહિત, આખરે શું કારણ હતું કે અથવા કયો એવો મુદ્દો હતો કે જેને લઈને તેમની વચ્ચે બોલાચાલી થઈ? જે સર, જસદણ પેટા ચૂંટણી છે તો બંને રાજકીય પક્ષો માટે એક પ્રતિષ્ઠાનું જંગ હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે, અને તેની અસર અત્યારે મતગણતરી કેન્દ્ર પર પણ જોવા મળી રહી છે। મતગણતરી કેન્દ્રમાં ગણતરીની શરૂઆત થઈ તે દરમિયાન જ જે ભાજપના નેતા ભરત બોગરા અને કોંગ્રેસના ઉમેદવાર અવસર નાખ્યા બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ છે। લીડને લઈને આ ઉગ્ર બોલાચાલી થવાનું સામે આવ્યું છે। આ બંને પક્ષો દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે તેઓનો વિજય થશે, અને આ જ વાતને લઈને બંને આમને સામને આવી ગયા હતા। જો કે ચૂંટણી કમિશનર અને જે તમામ જે ત્યાંના વહીવટી અધિકારીઓ છે તેમના દ્વારા મામલો ઠારે પાડવામાં આવ્યો હતો, અને ફરી એકવાર ચૂંટણી પ્રક્રિયા છે તે શરૂ કરવામાં આવી છે। જી બિલકુલ મોહિત, તમામ ગતિવિધિઓ પર નજર રાખજો। તો આખરે આ હાઈ વોલ્ટેજ ડ્રામાની શરૂઆત થઈ ચૂકી છે, પરંતુ પરિણામો બાદ તો બધું સ્પષ્ટ થઈ જશે। પરંતુ સૌથી મહત્વપૂર્ણ બાબત જ એ છે કે આખરે આ પરિણામોને લઈને કેટલો ગરમાવો છે આ ઠંડીના માહોલમાં તે આ